नमस्कार मित्रों, स्वागत छे तमारु उमिया फूड चैनल ऊपर। आजे आपणे अंगूर रबड़ी बनावीशु। एना माटे मैं अहीं पनीर लीधुं छे अने पनीरनी रेसिपी ऑलरेडी मैं अपलोड करेली छे। एकदम घरे ज बनावेलू पनीर छे। लगभग 700 ml दूधमांथी मैं आ पनीर बनावेलू छे। तमे जोई शको छो एनुं पाणी बधुं ज काढ़ी दीधुं छे। आमां लगभग आपणे 1/4 ચમચી જેટલો કોર્નફ્લોર નાખીશું। તમે આરા લોટ પણ એડ કરી શકો છો અને મેંદો પણ નાખી શકો છો। હવે આ પનીરને આપણે બરાબર મસળી લઈશું, હાથેથી જ મસળીશું। એનું પાણી સરખી રીતે નીકળેલું હશે તો જ એ આ રીતે બનશે। થોડી મહેનત ચોક્કસ લાગશે, પણ જે આપણે અંગૂર બનાવીએ છીએ અંગૂર રબડીમાં એ ખૂબ સરસ બનશે। લગભગ 3-4 મિનિટ સુધી આપણે એને બરાબર મસળીશું। પનીર આપણું એકદમ સરસ મસળાઈ ગયું છે। ત્યાં સુધી આપણે ચાસણીની તૈયારી કરી લઈએ। એક વાસણ લઈશું અને વાસણમાં અહીં મેં 200 ગ્રામ ખાંડ લીધેલી છે, સામે એટલા જ ડબલ માપનું, એટલે કે 2 વાટકી હું અહીં પાણી એડ કરીશ। ખાંડ મેલ્ટ થાય એટલું આપણે એને ઉકાળીશું। જ્યાં સુધી આપણી ચાસણી બને છે ત્યાં સુધી પનીરના નાના નાના બોલ્સ બનાવી દઈશું। આપણે રસગુલ્લા નથી બનાવતા, એટલે જે અંગૂર રબડી માટે જે બોલ આવે છે એ એકદમ નાના બનાવીશું। બિલકુલ ક્રેક ના પડવી જોઈએ, જો ક્રેક પડશે તો જે આ નાના બોલ્સ છે એ એકદમ ટાઈટ થઈ જશે। પનીરના બધા જ બોલ બનાવીને મેં તૈયાર કરી દીધા છે। આ બાજુ આપણે ચેક કરી લઈશું, ખાંડ લગભગ બધી જ મેલ્ટ થઈ ગઈ છે। હવે ગેસને ફાસ્ટ કરીશું, એક પછી એક આપણે અંદર પનીરના બોલ ઉમેરતા જઈશું। બધા એક સાથે નથી ઉમેરી દેવાના, એકદમ ધીમે ધીમે આપણે એના બોલ ઉમેરતા જઈશું। ચાસણી વધારે ટાઈટ નથી કરી દેવાની, બસ ખાલી મેલ્ટ જ કરવાની છે ખાંડને। તમે જોઈ શકો છો એની સાઈઝ એકદમ મોટી થવા લાગી છે, અને ફાસ્ટ ગેસે આ પનીરના બોલની ચડવવા એ ખૂબ જરૂરી છે। હવે થોડું થોડું અંદર ઠંડુ પાણી ઉમેરતા જઈશું। જે આ રસગુલ્લા છે એને ચડતા લગભગ 10-12 મિનિટ જેટલો જ સમય લાગે છે। હવે ગેસની ફ્લેમને આપણે ઓફ કરી દઈશું અને એને ઠંડા થવા દઈશું। હવે આપણે રબડી તૈયાર કરીશું। રબડી માટે અહીં મેં ફૂલ ફેટ મિલ્ક લીધેલું છે, 700 ml દૂધ છે। હવે દૂધને ગરમ કરીશું। તમે જોઈ શકો છો દૂધ બળવા લાગ્યું છે। આપણે દૂધને 50% પાડી દેવાનું છે। થોડું કેસર ઉમેરીશું અંદર, કેસરથી આખો કલર ચેન્જ થઈ ગયો છે। હવે અંદર થોડો ઇલાયચી પાવડર ઉમેરીશું, જસ્ટ ફ્લેવર માટે જ। હવે લાસ્ટમાં ખાંડ ઉમેરીશું, સ્વાદ અનુસાર ખાંડ ઉમેરવાની છે। જો વધારે ગળપણ ગમતું હોય તો તમે વધુ ઉમેરી શકો છો। ખાંડ ઓગળી જાય અને ખાંડનું પાણી વળી જાય ત્યાં સુધી આપણે આને ઉકાળીશું। અંગૂર રબડી ખાવામાં ખૂબ ટેસ્ટી લાગે છે અને ઘરે બહાર જેવી જ બને છે। થોડું ધ્યાન આપશો તો એકદમ સરસ બને છે। પહેલું તો પનીર બનાવતા પનીર એકદમ ચપડ ના બની જવું જોઈએ, એના માટે ધીમે ધીમે લીંબુનો રસ અને પાણી ઉમેરતા જઈશું। હજુ આ રબડી ઠંડી પડશે એટલે એકદમ ઘટ્ટ થઈ જશે। 2 મિનિટ આપણે ઉકાળીશું અને પછી ગેસની ફ્લેમને ઓફ કરી દઈશું। ગેસની ફ્લેમને આપણે ઓફ કરી દઈશું, કમ્પ્લીટ 50% દૂધ બળી ગયું છે, રબડી ઠંડી થઈ ગઈ છે। તમે જોઈ શકો છો ફૂલ ફેટ દૂધ હોવાને લીધે એકદમ મલાઈ મલાઈ થઈ ગઈ છે। એક વાસણ લઈશું, વાસણ લઈશું અને જે આપણે અંગૂર બનાવેલા છે એકદમ સરસ એબ્ઝોર્બ થઈ ગયા છે એની અંદરથી આ રીતે પાણી નીચોવી દઈશું અને એને વાસણમાં લઈ લઈશું। આની ઉપર રબડી ઉમેરી દઈશું, ફ્રીજમાં મૂકીશું અને 4-5 કલાક પછી આપણે કાઢીશું અને એને સર્વ કરીશું। 5 કલાક પછી તમે જોઈ શકો છો રબડી પણ એકદમ સરસ જાડી જાડી થઈ ગઈ છે। હવે એને એક સર્વિંગ બાઉલમાં લઈ લઈશું। પરફેક્ટ અંગૂરી રબડી આપણી બનીને તૈયાર થઈ ગઈ છે। ડ્રાયફ્રૂટની કતરણ ઉમેરી દઈશું, કાજુ બદામ પિસ્તાની
तैयार छे मित्रों आपणी सरस मजानी अंगूर रबड़ी, एकदम यम्मी यम्मी बहार जेवी अंगूर रबड़ी। जो तमने मारी आ अंगूर रबड़ी नी रेसिपी पसंद आवी होय तो मारा वीडियो ने लाइक करो, शेर करो अने मारी चेनल ने सब्सक्राइब करवानुं भूलता नहीं। धन्यवाद।